નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સ તારીખ 31 જાન્યુઆરી 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ સૌથી પહેલા આપણે 31/1/2018 ના રોજ. સૌપ્રથમ ભારત 2017માં સૌથી વધુ વૃદ્ધિ પામતો દેશ જાહેર થયો છે. તો ભારત 2017માં સૌથી વધુ વૃદ્ધિ પામતો દેશ કયા ક્રમાંકે છે જોઈએ તો દુનિયાના સૌથી ધનિક દેશોની યાદીમાં ભારત 6ઠા ક્રમે પહોંચી ગયો છે. દેશની કુલ સંપત્તિ 5.35 લાખ અબજ રૂપિયા છે. તો દુનિયાનો સૌથી ધનિક દેશોની યાદી જે બહાર પાડી છે તેમાં ભારત 6ઠા ક્રમે પહોંચી ગયો છે અને દેશની કુલ સંપત્તિ 5.35 લાખ અબજ રૂપિયા થઈ ગઈ છે. જોઈએ આ યાદીમાં અમેરિકા ટોચના સ્થાને છે. ન્યૂ વર્લ્ડ વેલ્થના અહેવાલ મુજબ 2017માં 41.98 લાખ અબજની કુલ સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ છે. તો આ યાદી જે અમેરિકા ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂ વર્લ્ડ વેલ્થ જે NWW ન્યૂ વર્લ્ડ વેલ્થ ના અહેવાલ મુજબ 2017માં 41.98 લાખ અબજની કુલ સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ સાબિત થયો છે. જોઈએ અમેરિકા બાદ 16.12 લાખ અબજ રૂપિયાની સંપત્તિ સાથે ચીન બીજા નંબરે અને જાપાન 12.69 લાખ અબજ સાથે ત્રીજા નંબરે છે. તો પ્રથમ નંબરે અમેરિકા છે, બીજા નંબરે ચીન છે, ત્રીજા નંબરે જાપાન છે. જોઈએ આગળ ચોથા નંબરે આ યાદીમાં બ્રિટન ચોથા ક્રમે છે, 6.49 લાખ અબજ છે જેની સંપત્તિ. જર્મની પાંચમા ક્રમે છે, 6.28 લાખ અબજ સંપત્તિ છે. અને જ્યારે ભારત છે 6ઠા ક્રમે જેની સંપત્તિ 5.35 લાખ અબજ રૂપિયા છે. જોઈએ આગળ આપણે તો અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા દાયકા 2007 થી 2017માં દેશની કુલ સંપત્તિમાં 160% ઉછાળો આવ્યો છે. કરોડપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. અહીં 20,730 કરોડપતિ છે, જ્યારે અબજપતિઓની દ્રષ્ટિએ ભારતનું સ્થાન અમેરિકા અને ચીન બાદ ત્રીજું છે. ભારતમાં 119 અબજપતિઓ છે. તો આ હતી સંપત્તિ વિશે દેશની માહિતી. તો 2017માં સૌથી વધુ વૃદ્ધિ પામતો દેશ સાબિત થયો છે ભારત, જેનો ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આગળ આપણે તો કયા દેશમાં કેટલી સંપત્તિ છે. તો ભારતમાં 3,30,400 HNWI $10 લાખ અથવા વધુની ચોખ્ખી અસ્કયામતો ધરાવનાર વ્યક્તિઓ છે. વૈશ્વિક સ્તરે આ કેટેગરીમાં ભારત 9મા ક્રમે છે. આ યાદીમાં પણ અમેરિકા ટોચ પર છે. અમેરિકામાં 50,47,400 HNWI હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ છે. તો HNWI નું પૂરું નામ છે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ, જે અમેરિકામાં 50,47,400 છે, જ્યારે ભારતમાં 3,30,400 HNWI છે, જે $10 લાખ અથવા વધુની ચોખ્ખી અસ્કયામત ધરાવનાર વ્યક્તિઓ છે. જોઈએ કયા દેશમાં કેટલી સંપત્તિ છે. તો અમેરિકામાં 41,97,960 અબજ સંપત્તિ છે, જ્યારે ચીન 16,12,195 છે, જાપાનમાં 12,68,930 છે, બ્રિટનમાં 6,44,735 છે, જર્મનીનો 5મો ક્રમ છે, 6,27,900 છે, જ્યારે ભારતનો 6ઠો ક્રમ આવે છે, 5,34,950 અબજમાં સંપત્તિ છે. ફ્રાન્સમાં 4,32,195 છે, કેનેડામાં 4,15,740 છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં 9,99,230 છે. ડોલરનો ભાવ સરેરાશ રૂપિયા 65 લેખે ગણવામાં આવેલ છે. હવે આગળ આપણે જોઈએ તો બેલ્જિયમમાં ખેડૂતોનો આક્રોશ જાહેર થયો છે. કૃષિ મંત્રાલયે ટ્રેક્ટરોનો ખડકલો ખરો કરવામાં આવ્યો છે. તો ટ્રેક્ટરોનો ખડકલો ખરો કરી દીધો છે કૃષિ મંત્રાલય. આગળ બેલ્જિયમમાં ખેડૂતોનો આક્રોશ છે. જોઈએ બેલ્જિયમ ખાતે મળેલી યુરોપિયન યુનિયનના કૃષિ પ્રધાનોની બેઠકનો વિરોધ કરવા માટે ખેડૂતોએ કૃષિ મંત્રાલય સામે લાઈન સર ટ્રેક્ટર ગોઠવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બેલ્જિયમ ખાતે જે યુરોપિયન યુનિયનની કૃષિ પ્રધાનોની બેઠક મળી હતી તેનો વિરોધ દર્શાવવા માટે કૃષિ મંત્રાલય સામે ખેડૂતોએ ટ્રેક્ટરને લાઇનમાં ગોઠવીને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઢગલાવન ટ્રેક્ટરો ખડા કરી દીધા હતા. જોઈએ ખેડૂતોને પૂરતા હક ન મળી રહ્યા ઉપરાંત રાહતો નહીં મળવાના વિરોધમાં સમગ્ર શહેરના માર્ગો પર ટ્રેક્ટર દ્વારા રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. જોઈએ આગળ આપણે તો જેન્ડર પે ગેપને નાબૂદ કરવા માટે સેલરી 30 લાખ રૂપિયા ઘટાડી છે. જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છે તેમણે જેન્ડર પે ગેપને નાબૂદ કરવા માટે મહિલા પુરુષ સમાન વેતન માટે તેમણે 30 લાખ રૂપિયા પોતાની સેલરી ઘટાડી છે. જોઈએ બ્રિટનમાં સસ્તી હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરાવવાવાળી કંપની
જેટના સીઈઓ જોન લુન્ડગ્રેને તેમની સેલરીમાં 30 લાખ રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તો બ્રિટનમાં જે સસ્તી હવાઈ સેવા ઉપલબ્ધ કરાવવાવાળી કંપની છે જેટ, જેમના સીઈઓ જોન લુન્ડગ્રેને તેમણે પોતાની સેલરી 30 લાખ રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જોઈએ એરલાઇનમાં પુરુષ મહિલાઓની સેલરી સમાન રાખવા માટેની પ્રતિબદ્ધતા જણાવતા તેઓએ આ પગલું ભર્યું છે. જોનની પહેલા કંપનીના સીઈઓ રહેલા કેરોલિન મેકોલેની વાર્ષિક સેલરી 6.31 કરોડ રૂપિયા હતી, જ્યારે જોનની સેલરી 6.62 કરોડ રૂપિયા નક્કી થઈ હતી. ગત વર્ષે મેકોલે ઇઝી જેટ છોડીને મીડિયા કંપની આઈટીવી જોઈન્ટ કરી હતી. તો જે મેકોલે હતા તેમણે ઇઝી જેટ છોડીને મીડિયા કંપની આઈટીવી જોઈન્ટ કરી હતી. તેમની ઇઝી જેટમાં 6.31 કરોડ રૂપિયા સેલરી હતી, જ્યારે જોનની 6.62 કરોડ રૂપિયા સેલરી નક્કી થઈ છે. તો મહિલા પુરુષની સરખામણી કરતા તેમણે પોતાની સેલરી 30 લાખ રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો છે અને બંનેની સેલરી સમાન રાખવા માટે પ્રતિબદ્ધતા જણાવતા આ પગલું ભર્યું છે. જોઈએ આગળ આપણે તો અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 વાર ફાઇનલમાં પહોંચનારી ટીમ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ. તો શુભમન ગિલના અણનમ 102 રનની શાનદાર ઇનિંગ્સ બાદ ઈશાન પોરેલે ઝડપેલી 4 વિકેટની મદદથી ભારતે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે 203 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. તો પાકિસ્તાન સામે 203 રનથી વિજય હાંસલ કરીને ભારત સૌથી વધુ 6 વાર ફાઇનલમાં પહોંચનારી ટીમ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં સાબિત થઈ છે. જોઈએ યુથ વન ડેમાં ભારતનો પાકિસ્તાન સામે આ સૌથી મોટા માર્જિનવાળો વિજય છે. છેલ્લો રેકોર્ડ 2006માં 174 રનનો રહેતો હતો. 2006માં 174 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે હમણાં 203 રનથી પાકિસ્તાનને હરાવ્યું છે, જે રેકોર્ડ છે, સૌથી મોટા વિજય માર્જિન વાળો વિજય છે. જોઈએ આગળ આપણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે 9 વિકેટે 272 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. તો પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરી હતી ભારતે, તેમાં 9 વિકેટે 272 રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. શુભમન ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રન ચેજ માટે મેદાને પડેલી પાકિસ્તાનની ટીમ 29.3 ઓવરમાં કોઈ પણ પડકાર ફેંક્યા વિના 69 રનના સ્કોરે ઓલ આઉટ થઈ ગઈ હતી. માત્ર 69 રનના સ્કોરે ઓલ આઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાનના તમામ ખેલાડી 19 રનથી ઓછા રન કર્યા હતા અને ઓલ આઉટ થઈ ગઈ હતી ટીમ. જેને આપણે જોઈ રહ્યા છે, શુભમન ગિલ 102 રને અણનમ હતા, ઈશાન પોરેલે 17-4 ઉપર હતા. જોઈએ આગળ આપણે તો અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 વાર ફાઇનલમાં પહોંચનારી ટીમ હતી ભારત. શુભમન ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર 19 વર્લ્ડ કપની મેચોમાં સદી નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે પાકિસ્તાનના સલમાન બટના અણનમ 85 રનના રેકોર્ડને તોડી નાખ્યું છે. સલમાને આ ઇનિંગ્સ 2002ના વર્લ્ડ કપ દરમિયાન રમી હતી. શુભમન પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર 19 વર્લ્ડ કપની મેચોમાં સદી નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે પાકિસ્તાનના સલમાન બટના અણનમ 85 રનના રેકોર્ડને તેમણે તોડી કાઢ્યો છે અને સલમાને આ ઇનિંગ્સમાં 2002માં વર્લ્ડ કપમાં દરમિયાન રમી હતી. જોઈએ સતત 50+ સ્કોર નોંધાવનાર પ્રથમ બેટ્સમેન શુભમન, અંડર 19 ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં સતત 6 મેચમાં 50+ સ્કોર નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જોઈએ શુભમનને અંડર 19 વર્લ્ડ કપમાં ભારત તરફથી 3જી ફાસ્ટેસ્ટ સદી નોંધાવી છે. શુભમને ક્રાઇસ્ટ ચર્ચ ખાતે પાકિસ્તાન સામે 93 બોલમાં સદી પૂરી કરી હતી. જુનિયર વર્લ્ડ કપમાં ભારત તરફથી વિરાટ કોહલીએ ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીએ 2008માં વેસ્ટ ઇન્ડિઝ સામે 73 બોલમાં સદી પૂરી કરી હતી. રિષભ પંતે 2016માં નામિબિયા સામે 82 બોલમાં સદી ફટકારી હતી. અને ત્રીજા એવા શુભમને અંડર 19 વર્લ્ડ કપમાં ભારત તરફથી 3જી ફાસ્ટેસ્ટ સદી નોંધાવી છે, જેમણે 93 બોલમાં સદી નોંધાવી છે. જોઈએ આપણે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ફાઇનલમાં શું શું પરિણામ હતું. તો જોઈએ 2000ની સાલમાં ભારત વિરુદ્ધ શ્રીલંકા હતું, જેમાં ભારત 6 વિકેટે જીત્યું હતું. 2006માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ હતી, જેમાં પાકિસ્તાન 38 રનથી જીત્યું હતું. જ્યારે 2008માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત હતો, ભારતનો 12 રનથી વિજય થયો હતો. 2012માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં ભારત 6 વિકેટે જીત્યું હતું. 2016માં વેસ્ટ ઇન્ડિઝ અને ભારત સાથે હતું, જેમાં ભારતનો 5 વિકેટે પરાજય થયો હતો. તો 2 વખત ભારત ફાઇનલમાં હાર્યું છે, જ્યારે 3 વખત ફાઇનલમાં ભારત જીત્યું છે. જોઈએ આગળ આપણે 856 વર્ષ જૂનો આ ફેસ્ટિવલ જોવા માટે 30 લાખ લોકો આવે છે. તો 856 વર્ષ જૂનો આ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે? કાર્નવાલ ઓફ વેનિસ જેનું નામ છે, જે શરૂ થઈ ગયું છે. જોઈએ વેનિસ ઇટાલીના શહેર વેનિસમાં વાર્ષિક જલસો શરૂ થઈ ગયો છે. કાર્નિવાલ ઓફ વેનિસ
કાર્નિવાલ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. તો 13 ફેબ્રુઆરી સુધી આ કાર્નિવાલ ઓફ વેનિસ ચાલુ રહેશે. જોઈએ, કાર્નિવાલ જોવા માટે દર વર્ષે અંદાજે 30 લાખ લોકો સમગ્ર દુનિયામાંથી અહીં આવે છે. સંપૂર્ણ શહેર શણગારવામાં આવે છે. તળાવ અનેક પ્રકારની નૌકાઓથી ભરાયેલું રહે છે. મ્યુઝિક ચાલતું રહે છે અને લોકો અલગ અલગ ગેટઅપમાં સેલિબ્રેટ કરવા માટે આવે છે. જોઈએ આગળ આપણે. કાર્નિવાલનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 1162માં વેનિસ અક્યુલિયા ગણરાજ્યથી સ્વતંત્ર થયું હતું. ત્યારથી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં આઝાદીની ઉજવણી તરીકે આ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી. જોઈએ, 1797માં રોમન શાસકે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇટાલીમાં લોકતંત્ર સ્થપાયા બાદ 1979માં કાર્નિવાલ ફરી પાછો શરૂ કર્યો. ત્યારથી તે હમણાં સુધી અત્યાર સુધી ચાલુ છે. વડાપ્રધાન લિયો વરદકરે જણાવ્યું છે કે ગર્ભપાતની રીત અને સ્થિતિઓ પર લગાવવામાં આવેલા બંધારણીય પ્રતિબંધોને હટાવવા માટે બંધારણમાં સુધારા કરાશે. તો આયર્લેન્ડના વડાપ્રધાન કોણ છે? તો લિયો વરદકર. તેમણે ગર્ભપાત કરાવવા માટેના કાયદામાં સુધારા માટે જનમત સંગ્રહ લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જોઈએ, 1983ના સુધારા પછી દેશમાં ગર્ભપાત અંગે સમગ્ર યુરોપમાં સૌથી કડક કાયદા છે. જોઈએ આગળ આપણે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં હવે 9 દિવસમાં પાણી પહેલા જ ખલાસ થઈ જશે. તો જે પહેલા જાહેરાત હતી તેના 21 એપ્રિલ પહેલા જ 9 દિવસ પહેલા જ પાણી ખલાસ થઈ જશે. જોઈએ આગળ. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં હવે 9 દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલ સુધી ડે 0 આવી શકે છે. એટલે કે સંપૂર્ણ શહેરમાં પાણી ખતમ થઈ જશે. પાણીનો સૌથી મોટો સ્ત્રોત ધ થેવેટર્સ ક્લોક ડેમનું સ્તર 10% નીચે જતું રહ્યું છે. પહેલા 21 એપ્રિલને ડે 0 તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તે 9 દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલે પાણી ખતમ થઈ જશે. જોઈએ આગળ આપણે. તો નડિયાદના સંતરામ મંદિરમાં 1500 મણ સાકર વર્ષા કરવામાં આવી છે. જોઈએ શા માટે? તો નડિયાદ સંતરામ મંદિરમાં મંગળવારે 1987માં સમાધિ મહોત્સવના સમાપન પ્રસંગે દિવ્ય સાકર વર્ષા કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. તો નડિયાદમાં જે સંતરામ મંદિર આવેલું છે તેનો 1987માં સમાધિ મહોત્સવ યોજાયો હતો. તેમાં સાકર વર્ષા કરવામાં આવી હતી. તો 1500 મણ સાકર વર્ષા કરવામાં આવી હતી. જોઈએ, 187 વર્ષ અગાઉ સંતરામ મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી ત્યારે જ્યોત પ્રગટી હતી, જે આજે પણ મંદિરમાં અખંડ જ્યોત રૂપે મંદિરમાં રાખવામાં આવી છે. જોઈએ, સાકર વર્ષાના પ્રસંગનો અનેરો મહિમા તો છે. મંગળવારે 1500 મણ જેટલી સાકરની વર્ષા ભક્તો પર કરાઈ હતી. જોઈએ આગળ આપણે. તો 1953ના ખેડ સત્યાગ્રહના પ્રણેતા ઉત્તમભાઈ પટેલનું નિધન થયું છે. તો જોઈએ ઉત્તમભાઈ પટેલ વિશે. તો 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રીય મંત્રી ઉત્તમભાઈ પટેલનું ડુમલાવ ગામે 91 વર્ષની જેફ વયે નિધન થયું હતું. તો 1953માં જે જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહ થયો હતો તેમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલ ઉત્તમભાઈ પટેલનું ડુમલાવ ગામે 91 વર્ષની વયે નિધન થયું છે. જોઈએ, તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રખાયો છે. બુધવારે સવારે તેમની અંતિમ ક્રિયા કરાશે. ઉત્તમભાઈનો જન્મ 25 જુલાઈ 1927ના રોજ ડુમલાવ ગામે થયો હતો. ક્યાં આગળ થયો? તો ડુમલાવ ગામે 25 જુલાઈ 1927ના રોજ. જોઈએ આગળ આપણે. અબુધાબીના પ્રથમ મંદિરનું ઉદઘાટન કરશે પીએમ મોદી. તો અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેનું ઉદઘાટન કરશે નરેન્દ્ર મોદી. જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીની સાંજે અબુધાબી પહોંચશે અને અબુધાબીના સૌ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. તો અબુધાબીમાં સૌ પ્રથમ હિન્દુ મંદિર બની રહ્યું છે, તેનું ઉદઘાટન કરશે. જોઈએ, હાલ યુએઈમાં એક જ હિન્દુ મંદિર છે જે દુબઈમાં છે. મોદીએ 2015માં ગયા હતા ત્યારે યુએઈ સરકારે અબુધાબીના અલ વાથબા વિસ્તારમાં મંદિર નિર્માણ માટે જમીન ફાળવણીની જાહેરાત કરી હતી. 20,000 સ્ક્વેર મીટર જમીન પણ ફાળવી હતી. આ મંદિરના નિર્માણ માટે ખાનગી રાયે ફંડિંગ કરવામાં આવી રહ્યું છે અને જેનું ઉદઘાટન પીએમ મોદી કરશે 10 ફેબ્રુઆરીની સાંજે જ્યારે અબુધાબીમાં પહોંચશે ત્યારે. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરી લઈએ. જોઈએ, પ્રથમ પ્રશ્ન પર નજર કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જાહેર કરેલ 160 ધનિક દેશોની યાદીમાં ભારત કયા ક્રમે આવે છે? તો 6ઠા ક્રમે ભારત આવે છે. જોઈએ આગળ આપણે. પ્રશ્ન 2 ઉપર, અત્યાર સુધીમાં ભારત અંડર 19 વર્લ્ડ કપ કેટલી વખત જીતી ચૂકી છે? તો 3 વખત ભારત અંડર 19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. જોઈએ 3 નંબર ઉપર, તો કયા દેશમાં ગર્ભપાતના જૂના કાયદામાં સુધારા અંગે જનમત કરવામાં આવશે? તો આયર્લેન્ડમાં
કરપાતના જૂના કાયદાના સુધારા અંગે જનમત કરવામાં આવશે. પ્રશ્ન નંબર 4 પર જોઈએ, તાજેતરમાં ઉત્તમભાઈ પટેલનું નિધન થયું, તેઓએ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો તેમણે 1953માં થયેલ ખેડ સત્યાગ્રહમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉત્તમભાઈ પટેલનું નિધન થયું છે, 91 વર્ષે તેમણે. તો એ પ્રશ્ન નંબર 5 પર, તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ નરેન્દ્ર મોદી કયા સ્થળે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે? તો અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.